શુભ કર્મોથી લક્ષ્મી ઉત્પન્ન થાય છે. વિદુરજી કહે છે કે ભાઈ, શુભ કર્મો કરવાથી લક્ષ્મી આવે છે. ધનમાં અને લક્ષ્મીમાં જમીન આસમાનનો ફરક છે. મેં ઘણી વાર કહ્યું કે જે ધર્મના માર્ગેથી આવે ને ધર્મના માર્ગે વપરાય ને એ લક્ષ્મી છે, અને જે પાપના માર્ગેથી આવે ને પાપના માર્ગે વપરાય એ ધન છે, એ લક્ષ્મી નથી. લક્ષ્મી માણસનું મંગલ કરે. લક્ષ્મી એ પરમાત્માના પત્ની છે, એ એનો ઉન્નતિ કરે. અને પાપથી આવેલી પાપને માર્ગે વપરાતું ધન એ તો માણસનું પતન કરે, એ એને શોભાડે નહીં, એની ઉન્નતિ ન કરે, એ તો એની પડતી કરે, અવનતિ કરે. એટલે ધન અને લક્ષ્મીમાં જમીન આસમાનનો ફરક છે. જે ન્યાયના માર્ગેથી, ધર્મના માર્ગેથી આવે ને ધર્મના માર્ગે વપરાય એ લક્ષ્મી, પાપના માર્ગેથી આવે ને પાપના માર્ગે વપરાય એ ધન છે. વિદુરજી કહે છે કે લક્ષ્મી શુભ કર્મો કરવાથી ઉત્પન્ન થાય છે. બહુ સરસ વાત લખી. શ્રી મંગલા પ્રભવતી, શ્રી એટલે લક્ષ્મી, શ્રી મંગલા પ્રભવતી. શુભ કર્મો કરવાથી લક્ષ્મી માણસ પાસે આવે છે. હવે આવે ખરી પાછી વધે કેમ? તો કે છે પ્રાગલ્ભ્યાત સંપ્રવર્ધતે. શુભ કર્મ કરવાથી લક્ષ્મી આવે અને ધીર ગંભીરતાથી લક્ષ્મી વધે. આવી જાય લક્ષ્મી પછી જો ઉચ્છૃંખલ થઈ જાય, છકી જાય માણસ, તો એ પાછી વધે નહીં. આ ધૈર્ય, ગાંભીર્ય, પ્રાગલ્ભ્ય નામનો ગુણ હોય એની પાસે લક્ષ્મી વધે. દાક્ષાત્તુ કુરુતે મૂલમ, અને જો એનામાં દક્ષતા કે તા કુશળતા હોય વ્યક્તિમાં તો એ લક્ષ્મી મૂળિયા મૂકી જાય. પછી મંગલકાર્યકથી લક્ષ્મી ઉત્પન્ન થાય, ધીર ગંભીરતાથી એ વધે છે, અને કુશળતાથી એ લક્ષ્મી મૂળિયા મળે મૂકવા. પછી જાય ને જેનામાં દક્ષતા છે, કાર્ય કુશળતા છે, ત્યાં એ લક્ષ્મી મૂળિયા મૂકે. શ્રી મંગલાત પ્રભવતી પ્રાગલ્ભ્યાત સંપ્રવર્ધતે દાક્ષ્યાત કુરુતે મૂલમ સંયમાત પ્રતિતિષ્ઠતિ. લક્ષ્મી મૂળિયા મૂકી જાય પછી જે માણસ સંયમી હોય ને એ માણસને ત્યાં લક્ષ્મી અખંડ નિવાસ કરે, અને જો વિષયને વિકારી બને તો એ લક્ષ્મી વળી પાછી ભઈ જાય છે. સંયમાત પ્રતિતિષ્ઠતિ, સંયમથી લક્ષ્મી ટકે છે. અમુક અમુક વ્યક્તિઓ હોય આમ એના જીવનમાં સંયમ. અરે આ વસંતભાઈ, આપણે જેની ભૂમિમાં કથા કરીએ છીએ એ અમારે વસંતભાઈ કહેતા હતા કે અમારા પરિવારમાં આજે સંપત્તિ તો એમની પાસે ઘણી છે, પણ કે અમારા અમારા પરિવારમાં અમારા એક બી છોકરાને નાનું એવું વ્યસન નહીં. કે વિચાર કરો ભાઈ, દીકરાઓ, એના દીકરાઓ, ઘણો બધો પરિવાર મોટો, ચાર પાંચ ભાઈઓનો, પણ વ્યસન ન હોય, ખોટી લાયન ન હોય તો એ લક્ષ્મી ત્યાં સ્થિર થઈ અને નિવાસ કરે છે. શુભ કર્મોથી લક્ષ્મી ઉત્પન્ન થાય છે. વિદુરજી કહે છે કે ભાઈ, શુભ કર્મો કરવાથી લક્ષ્મી આવે છે. ધનમાં અને લક્ષ્મીમાં જમીન આસમાનનો ફરક છે. મેં ઘણી વાર કહ્યું કે જે ધર્મના માર્ગેથી આવે ને ધર્મના માર્ગે વપરાય ને એ લક્ષ્મી છે, અને જે પાપના માર્ગેથી આવે ને પાપના માર્ગે વપરાય એ ધન છે, એ લક્ષ્મી નથી. લક્ષ્મી માણસનું મંગલ કરે. લક્ષ્મી એ પરમાત્માના પત્ની છે, એ એનો ઉન્નતિ કરે. અને પાપથી આવેલી પાપને માર્ગે વપરાતું ધન એ તો માણસનું પતન કરે, એ એને શોભાડે નહીં, એની ઉન્નતિ ન કરે, એ તો એની પડતી કરે, અવનતિ કરે. એટલે ધન અને લક્ષ્મીમાં જમીન આસમાનનો ફરક છે. જે ન્યાયના માર્ગેથી, ધર્મના માર્ગેથી આવે ને ધર્મના માર્ગે વપરાય એ લક્ષ્મી, પાપના માર્ગેથી આવે ને પાપના માર્ગે વપરાય એ ધન છે. વિદુરજી કહે છે કે લક્ષ્મી શુભ કર્મો કરવાથી ઉત્પન્ન થાય છે. બહુ સરસ વાત લખી. શ્રી મંગલા પ્રભવતી, શ્રી એટલે લક્ષ્મી,
શ્રીર મંગલાત પ્રભવતી, શુભ કર્મો કરવાથી લક્ષ્મી માણસ પાસે આવે છે. હવે આવે ખરી પાછી વધે કેમ? તો કે છે પ્રાગલ્ભ્યાત સંપ્રવર્ધતે. શુભ કર્મ કરવાથી લક્ષ્મી આવે અને ધીર ગંભીરતાથી લક્ષ્મી વધે. આવી જાય લક્ષ્મી પછી જો ઉચ્છૃંખલ થઈ જાય, છકી જાય માણસ, તો એ પાછી વધે નહીં. આ ધૈર્ય ગાંભીર્ય પ્રાગલ્ભ્ય નામનો ગુણ હોય એની પાસે લક્ષ્મી વધે. દાક્ષાત્તુ કુરુતે મૂલમ, અને જો એનામાં દક્ષતા કે તા કુશળતા હોય વ્યક્તિમાં તો એ લક્ષ્મી મૂળિયા મૂકી જાય. પછી મંગલકાર્યથી લક્ષ્મી ઉત્પન્ન થાય, ધીર ગંભીરતાથી એ વધે છે અને કુશળતાથી એ લક્ષ્મી મૂળિયા મળે મૂકવા. પછી જાય ને જેનામાં દક્ષતા છે, કાર્ય કુશળતા છે, ત્યાં એ લક્ષ્મી મૂળિયા મૂકે. શ્રીર મંગલાત પ્રભવતી પ્રાગલ્ભ્યાત સંપ્રવર્ધતે દાક્ષ્યાત્તુ કુરુતે મૂલમ સંયમાત પ્રતિતિષ્ઠતિ. લક્ષ્મી મૂળિયા મૂકી જાય પછી જે માણસ સંયમી હોય ને એ માણસને ત્યાં લક્ષ્મી અખંડ નિવાસ કરે, અને જો વિષયને વિકારી બને તો એ લક્ષ્મી વળી પાછી ભઈ જાય છે. સંયમાત પ્રતિતિષ્ઠતિ, સંયમથી લક્ષ્મી ટકે છે. અમુક અમુક વ્યક્તિઓ હોય આમ એના જીવનમાં સંયમ. અરે આ વસંતભાઈ, આપણે જેની ભૂમિમાં કથા કરીએ છીએ એ અમારે વસંતભાઈ કહેતા હતા કે અમારા પરિવારમાં આજે સંપત્તિ તો એમની પાસે ઘણી છે, પણ કે અમારા પરિવારમાં અમારા એક બી છોકરાને નાનું એવું વ્યસન નહીં. કે વિચાર કરો ભાઈ, દીકરાઓ, એના દીકરાઓ, ઘણો બધો પરિવાર મોટો, ચાર પાંચ ભાઈઓનો, પણ વ્યસન ન હોય, ખોટી લાયન ન હોય તો એ લક્ષ્મી ત્યાં સ્થિર થઈ અને નિવાસ કરે છે. શુભ કર્મોથી લક્ષ્મી ઉત્પન્ન થાય છે. વિદુરજી કહે છે કે ભાઈ, શુભ કર્મો કરવાથી લક્ષ્મી આવે છે. ધનમાં અને લક્ષ્મીમાં જમીન આસમાનનો ફરક છે. મેં ઘણી વાર કહ્યું કે જે ધર્મના માર્ગેથી આવે ને ધર્મના માર્ગે વપરાયને એ લક્ષ્મી છે, અને જે પાપના માર્ગેથી આવે ને પાપના માર્ગે વપરાય એ ધન છે, એ લક્ષ્મી નથી. લક્ષ્મી માણસનું મંગલ કરે, લક્ષ્મી એ પરમાત્માના પત્ની છે, એ એનો ઉન્નતિ કરે, અને પાપથી આવેલી પાપને માર્ગે વપરાતું ધન એ તો માણસનું પતન કરે, એ એને શોભાડે નહીં, એની ઉન્નતિ ન કરે, એ તો એની પડતી કરે, અવનતિ કરે. એટલે ધન અને લક્ષ્મીમાં જમીન આસમાનનો ફરક છે. જે ન્યાયના માર્ગેથી, ધર્મના માર્ગેથી આવે ને ધર્મના માર્ગે વપરાય એ લક્ષ્મી, પાપના માર્ગેથી આવે ને પાપના માર્ગે વપરાય એ ધન છે. વિદુરજી કહે છે કે લક્ષ્મી શુભ કર્મો કરવાથી ઉત્પન્ન થાય છે. બહુ સરસ વાત લખી. શ્રીર મંગલાત પ્રભવતી, શ્રીહી એટલે લક્ષ્મી, શ્રીર મંગલાત પ્રભવતી, શુભ કર્મો કરવાથી લક્ષ્મી માણસ પાસે આવે છે. હવે આવે ખરી પાછી વધે કેમ? તો કે છે પ્રાગલ્ભ્યાત સંપ્રવર્ધતે. શુભ કર્મ કરવાથી લક્ષ્મી આવે અને ધીર ગંભીરતાથી લક્ષ્મી વધે. આવી જાય લક્ષ્મી પછી જો ઉચ્છૃંખલ થઈ જાય, છકી જાય માણસ, તો એ પાછી વધે નહીં. આ ધૈર્ય ગાંભીર્ય પ્રાગલ્ભ્ય નામનો ગુણ હોય એની પાસે લક્ષ્મી વધે. દાક્ષાત્તુ કુરુતે મૂલમ, અને જો એનામાં દક્ષતા કે તા કુશળતા હોય વ્યક્તિમાં તો એ લક્ષ્મી મૂળિયા મૂકી જાય. પછી મંગલકાર્યથી લક્ષ્મી ઉત્પન્ન થાય, ધીર ગંભીરતાથી એ વધે છે, અને કુશળતાથી એ લક્ષ્મી મૂળિયા મળે મૂકવા. પછી જાય ને જેનામાં દક્ષતા છે, કાર્ય કુશળતા છે, ત્યાં એ લક્ષ્મી મૂળિયા મૂકે. શ્રીર મંગલાત પ્રભવતી પ્રાગલ્ભ્યાત સંપ્રવર્ધતે દાક્ષ્યાત્તુ કુરુતે મૂલમ સંયમાત પ્રતિતિષ્ઠતિ.
લક્ષ્મી મૂળિયા મૂકી જાય પછી જે માણસ સંયમી હોય ને એ માણસને ત્યાં લક્ષ્મી અખંડ નિવાસ કરે, અને જો વિષયને વિકારી બને તો એ લક્ષ્મી વળી પાછી ભઈ જાય છે. સંયમાત પ્રતિતિષ્ઠતી, સંયમથી લક્ષ્મી ટકે છે. અમુક અમુક વ્યક્તિઓ હોય આમ એના જીવનમાં સંયમ, અરે આ વસંતભાઈ આપણે જેની ભૂમિમાં આ કથા કરીએ છીએ એ અમારે વસંતભાઈ કહેતા હતા કે અમારા પરિવારમાં આજે સંપત્તિ તો એમની પાસે ઘણી છે પણ કે અમારા પરિવારમાં અમારા એક બી છોકરાને નાનું એવું વ્યસન નહીં કે. વિચાર કરો ભાઈ, દીકરાઓ એના દીકરાઓ ઘણો બધો પરિવાર મોટો ચાર પાંચ ભાઈઓનો, પણ વ્યસન ન હોય, ખોટી લાયન ન હોય તો એ લક્ષ્મી ત્યાં સ્થિર થઈ અને નિવાસ કરે છે.